ઉત્તર ગુજરાતમાં વડનગર સહિત અનેક સ્થળોએ ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ સહિત અવશેષો મળી આવી રહ્યા છે તે ડીડર નજીક આવેલા દાવડમાં બે વર્ષ પહેલા ખંડિત થયેલી અડતાલીસ જેટલી પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે જે મૂર્તિઓનું પુરાતત્વની ઘોર બેદરકારીના કારણે આજ સુધી નિરાકરણ નથી આવ્યું એટલું જ નહીં આ મૂર્તિઓની માલિકી માટે દાવાઓ કરવામાં આવી રહ્યા છે જેને કારણે પ્રાચીન મૂર્તિઓની માલિકીને લઈને આખરે સરકારે જાહેરનામું બહાર પાડવું પડ્યું છે તો શું બોલે છે આ મૂર્તિઓ આવું જાણીએ પૌરાણિક દાવડ ગામમાં વર્ષ બે હજાર વીસના એપ્રિલ માસમાં રાવણવાસમાં મકાન બનાવવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું આ ખોદકામ દરમિયાન એક પછી એક હજારો વર્ષ પ્રાચીન જૈન પ્રતિમાઓ મળી આવી હતી પરંતુ તે ખંડિત હતી ખોદકામ પૂર્ણ થયા બાદ કુલ અડતાળીસ જેટલી ખંડિત પૌરાણિક મૂર્તિઓ મળી આવી છે જે મૂર્તિઓને પોતાને સોંપવા માટે જૈન સમાજ દ્વારા દાવો કરવામાં આવ્યો છે લાસ્ટ બે વર્ષ પહેલાં દાવડ ગામના રાવણવાસમાં એક મકાનના પાયા ખોદતી વખતે અડતાલીસ જૈન મૂર્તિઓ મળી આવેલ બે વર્ષથી એ મૂર્તિઓની કસ્ટડી આ બાજુમાં જે હોલ દેખાય છે એમાં કરેલી છે પરંતુ એ મૂર્તિઓનો હજી કોઈ નિવાળો આવતો નથી અમારા ગામના જૈન સમાજે આ મૂર્તિઓની કસ્ટડી માગેલી છે જેથી જેમના ધર્મની મૂર્તિઓ હોવાથી એ લોકો એની સારસંભાર કાળજી સેવા પૂજા કરી શકે પરંતુ એ બાબતે પણ હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી એક જાહેરનામું બહાર પાડ્યું છે હવે હવે જોઈએ અમારી તો પ્રાર્થના છે કે આ મુદ્દે જલ્દી એ નિરાકરણ લાવે અને સાબરકાંઠાના ઈડેર તાલુકાનું દાવડ ગામ એ પાંચ હજાર વસ્તી ધરાવતું પૌરાણિક ગામ છે આ ગામનો ઉલ્લેખ દસમી સદીમાં પણ જોવા મળે છે અહીં એક વાવ પણ આવેલી છે જે સાવ ખંડેર છે તો આ બાજુ ગામમાંથી ખોદકામ દરમિયાન જૈન સમાજની મૂર્તિઓ પણ મળી આવી છે જેની માહિતી મળતા જ પુરાતત્વ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તેમણે મૂર્તિઓને મહાજનના એક હોલમાં મૂકી અને હોલને સીલ કરી દીધો હતો હવે આ મૂર્તિઓ છેલ્લા બે વર્ષથી ધૂળ ખાઈ રહી છે ત્યારે ગ્રામજનોએ આ મૂર્તિઓના જતન માટે જૈન સમાજને સોંપવામાં આવે તેવી સરકારને માંગ કરી છે રાવળ ગામની અંદર બે વર્ષ પહેલાં રાવળ સમાજના રાવળ મંગળભીના ત્યાંથી મકાનના પાયાનું ખોદકામ કરતી વખતે અડતાલીસ જેટલી ખંડિત મૂર્તિઓ નીકળી હતી એનું મૂર્તિઓ મજૂર કલ્યાણ કેન્દ્ર હોલમાં મૂકવામાં આવેલી છે એની સારસંભાળ કંઈ થતી નથી તો એનું જાહેરનામું પડેલું છે તો અમારા ગામના જૈન સમાજના માણસોએ એની સાર સંભાળ માટેનું માગણી કરેલ છે તો એવી આશા રાખીએ જેથી કરીને એનું નિરાકરણ આવે પટેલ દીપેન્દ્રકુમાર આમ જોવામાં આવે તો એક બાજુ રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક ઐતિહાસિક વારસા અને સ્મારકોની જાળવણી માટે ભંડોળ ફાળવવામાં આવે છે ત્યારે જો ઐતિહાસિક સ્મારકોની આવી હાલત જોઈએ તો એમ જ કહી શકાય કે સાંસ્કૃતિક વારસાની વસ્તુઓના રક્ષણ માટે સિસ્ટમનો તેમજ તેના પુનઃનિર્માણ પુનઃસંગ્રહ પુનઃ સંગ્રહ અને જાળવણી માટે વિશ્વસનીય માહિતી અને ભંડોળનો અભાવ જોવા મળી રહ્યો છે એટલું તો યાદ રાખવું જોઈએ કે વારસાની કોઈપણ ખોટ અનિવાર્યપણે વર્તમાન અને ભાવિ પેઢીઓના જીવનના તમામ ક્ષેત્રને અસર કરશે સુરેશ થોરી નિર્માણની